ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠતા શહેરમાં ખળભળાટ મચવા પામ્યો છે. તો લાભાર્થીઓ પાસેથી નગરપાલિકાના વચેટિયા મકાન દીઠ 50,000ની માંગણી કરતા હોવાનો લાભાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જે 4-4 વર્ષથી લોકોએ ફોર્મ ભરેલા છે, જરૂરિયાતમંદ વાળા ગરીબ માણસ હોય તેઓના મકાન પાસ થતા નથી, અને જેઓના મકાન કરોડો રૂપિયાની મિલકતો ધરાવે છે અને મકાનો ઊભા છે એવા ખોટા ફોર્મો ભરીને એઓના મકાનો પાસ થઈ રહ્યા છે. તો આવી સરસ પ્રધાનમંત્રીની ગરીબ માણસોને લાભ આપવાની યોજનાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર તરીકે આ લોકો ઉપયોગ થઈ રહ્યો છે, અને આ બાબતે અમે અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. આ બાબતે વલ્લભીપુર નગરપાલિકાના માજી ઉપપ્રમુખે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે, તેમ છતાં કોઈ તપાસ આ બાબતે કરવામાં આવતી નથી. બે વખત સાહેબ ફોર્મ ભર્યું છે મેં, પણ પહેલી વખત મારું ફોર્મ મેં જ્યારે દીધું ને ત્યાંથી લોકોએ રાજકોટની એજન્સીવાળા આવ્યા, એ લોકોને પહોંચાડ્યું જ નહીં. પછી એ લોકોએ મને એમ કીધું કે બીજી વખત એમ ફોર્મ ભરી દો. પછી મેં બીજી વખત ભરી દીધું, પણ અત્યારે 5 પેજ વ્યા ગયા અને 6ઠા પેજમાં કે તારું નામ આવશે એમ લોકો કહે છે, પ્રમુખની બધાય કે 6ઠા પેજમાં આવશે, પણ હજી નામ નથી આવ્યું. ઓડ છે સાહેબ, અમારું કોઈ સાંભળતા નથી, અને પેલા 5,000 રૂપિયા માંગે છે. હવે પૈસા મારે પહેલો ગરીબ માણસ ક્યાં જ કાઢ્યું? પૈસા કોણ માંગે છે? એ ના ઉપર વાળા. એટલે તમારી પાસે પૈસા માંગવા કોણ આવ્યું? ₹50,000 મજૂરી આલે છે, ઘર નું કરવું કે અમારે પછી એમને પૈસા દેવા? કોણ પૈસા માંગે? સંદીપભાઈ. ક્યાં હોય છે સંદીપભાઈ? મકાન મંજૂર થાય ના એની માંગણી એ છે, 50,000 રૂપિયા માંગે છે. નગરપાલિકા માંથી આવે છે કે નગરપાલિકા નો સાહેબો છે?